એ ઘરની ત્રણ સંજ્ઞાઓ થાય છે. એક ઘર છે મરુભૂમિ જેવો, રણભૂમિ જેવું એક ઘર છે, જે ઘરની અંદર પતિ પત્ની એકબીજા ઉપર દોષનો આરોપણ કરી અને લડાઈ ઝઘડા કરે છે. રસોડામાંથી વાસણો ઉલરે છે અને બેડરૂમમાંથી જે હાથ આવ્યો એ એકબીજા સામે ઉલરા ઉલર થાય છે. રણભૂમિમાં જાઓ તો એકબીજા ઉપર શસ્ત્ર ઉડતા હોય એમ. એક ગ્રસ્તનું ઘરે એવું છે કે એના ઘરમાં પગ મૂકો ને તો પગને દરવાજે જોડાનો છૂટો ઘા આવે. મહેમાન ગતિ કરો ને ત્યારે આ રણભૂમિ જેવું ઘર છે. બીજું ઘર છે પ્લેટફોર્મ જેવું. આજે તમને એમ વિચાર થાય કે મારે અમદાવાદ જવું છે, મુંબઈ જવું છે, રેલવે સ્ટેશને જાઓ, બસ સ્ટેશને જાઓ, એરપોર્ટે જઈને ઉભા રહ્યો, તમે તમારી ટિકિટ લીધી, તમે તમારે રસ્તે, હું મારા રસ્તે. પ્લેટફોર્મ ઉપર મળેલા માનવીને એકબીજાની કોઈને ચિંતા નથી કે મારી બાજુમાં ઉભેલો માણસ એની પ્લેટ એની ગાડી નીકળી જશે કે એની ટ્રેન ચૂકી જશે કે એની ફ્લાઇટ ચૂકાઈ જશે. એ માણસને બીજાની કોઈની ચિંતા નથી, માત્ર પોતાની ચિંતા, પ્લેટફોર્મ ઉપર ઉભેલો માણસ. એક ગ્રસ્તનું ઘર એવું છે કે એ ગ્રસ્તના ઘરમાં જાઓ, પાંચ સાત સભ્યો એ ઘરમાં તો રહે છે પણ પાંચે સાત સભ્યોના વિચારો જુદા છે. દીકરો પોતાની રીતથી જીવન જીવે છે, બાપા એની રીતથી જીવન જીવે છે, દીકરીને મન ફાવે ત્યાં દીકરી ફરે છે ને ફરે છે. કોઈ કોઈની ચિંતા નથી અને કોઈ કોઈની અમાન્ય નથી. આ ઘર છે પ્લેટફોર્મ જેવું. અને ત્રીજું ઘર છે દેવઘર, કે જ્યાં પગ ઘરની અંદર પગ મૂકો અને જ્યાં મીઠો આવકાર મળે. અને જે ઘરમાં જાઓ નાના બાળકો દોડીને પગે લાગવા આવે, બે મીઠા શબ્દો બોલાવે, આગતા સ્વાગતા કરી અને સુખ દુઃખના સમાચાર પૂછે. અને જે ઘરમાં જાઓ ને શાંતિનો અહેસાસ થાય, એ ઘર છે એ દેવઘર જેવું છે. આપણે વિચારવાનું છે આપણું ઘર કેવું છે. સ્વામીએ સુંદર શબ્દોમાં, મર્મ ભરેલા શબ્દોમાં, હૃદય વેધક શબ્દોમાં, ઉકળાટ ભર્યા શબ્દોમાં સ્વામીએ તમને ઘણું બધું કીધું. સુકામ તમારા ગ્રસ્તાશ્રમની ચિંતા સાધુ સુકામ કરે છે? નહીતર માળા લઈને ભજન કરવું એ સાધુનું કામ છે, પણ આજે એક સાધુ એ ગ્રસ્તના ધર્મની ચિંતા સુકામ કરે છે? આ સાધુ ઉપર એક જવાબદારી છે. તમે અમને આ ભગવી ચિત્રી પહેરાવી અને અમને સ્ટેજથી તમારાથી એક સ્ટેપ ઉપર મૂક્યા છે, શેના માટે? તમારા દીધેલા રોટલા અમે ખાઈએ છીએ, તમારા દીધેલા લુગડા અમે પહેરીએ છીએ, તમારી દીધેલી ગાડીઓમાં અમે ફરીએ છીએ, તમારે પૈસે બનેલા મંદિરોમાં અમે રહીએ છીએ, તમારું ખાઈએ છીએ, તમારું હિત ઈચ્છવું એ આ સાધુની ફરજમાં આવે. એટલા માટે આ સાધુની આ પ્રયત્ન છે કે જે તે ઉપાય કરી અમે જેના રોટલા ખાઈએ છીએ એનું અહિત ન થાય, એનો મોક્ષ ન બગડે. એના માટે સાધુ આજે ગ્રસ્તના વિષય લઈ તમારા ધર્મોની, તમારી અંગત બાબતમાં માથું મારી અને આ સંત તમને જગાવવાનો પ્રયત્ન કરે છે.